नमस्ते विद्यार्थी मित्रों, जय गुरुदेव। धोरण 10 विषय सामाजिक विज्ञान, पाठ 10मो भारत कृषि, जेनी आपणे वात करी तो बोर्डनी परीक्षानी अंदर एनो गुणभार छे ते 5 मार्कनो छे। अने आ 5 मार्कना गुणभारनी अंदर 1 मार्कनो नक्शो पूछाय छे अने 4 માર્કનો એક પ્રશ્ન, એટલે કે 4 ગુણનો કોઈ પણ એક પ્રશ્ન છે એ સેક્શન પાર્ટ બી ની અંદર સેક્શન ડી માં પૂછાય છે। એટલે કે ગુણભાર છે એ કુલ 5 માર્કનો છે, નકશો 1 માર્કનો પૂછાય છે અને સેક્શન ડી એટલે કે 4 માર્કનો જે પ્રશ્ન પૂછાય છે એમાંનો એક પ્રશ્ન છે એ આ 10મા પાઠમાંથી કોઈ પણ પૂછાઈ શકે છે। હવે આપણે વાત કરી के आगळना लेक्चरनी अंदर आपणे तीजो पाठ पूरो कर्यो, नेक्स्ट नवो पाठ आ वीडियोनी अंदर आपणे चालू करशुं, जेमां 10मो पाठ भारत कृषि। तो खेतीनी वात करी तो प्राथमिक पहेलाना समयमां खेती ए ज लोकोनो मुख्य व्यवसाय हतो, खेती उपर आधारित लोकोनो प्रमाण सौथी वधारे हतो। कारण के ए समयमां भारत ने कृषि प्रधान देश कहेवामां आवतो, खेती एक महत्वनुं संसाधन गणातुं। कारण के जे पण लोकोने रोजगारी मळे एमाना 60% लोको छे ए पहेलाना समयमां 60% लोकोने रोजगारी छे ए खेती पूरी पाड़े छे। आ खेती छे ए लोकोने खोराक पूरो पाड़े छे, उद्योगों माटेनो काचो माल पण पूरो पाड़े छे, 60% लोकोने रोजगारी पण आपे छे। सरकारने जे पण कुल आवक थाय, सरकारने राष्ट्रीय आवक कुल आवक थाय एमांनी 22% आवक छे ए सरकारने खेतीमांथी मळे छे। आ उपरांत निकास व्यापारनी वात करीए तो सण, तमाकु, रबर, आ साथे चा, कॉफी, तेजाना, मरी मसाला वगैरे चीज वस्तुओनु खेतीना पाकोनु उत्पादन भारत में सौथी वधारे थाय छे। अने आ पाकोनु उत्पादन करी अने निकास व्यापार छे ए सौथी वधारे थाय छे। अने आ निकास व्यापार में 18% हिस्सो छे ए आवा कृषि पेदाशो, कृषि पाकोमांथी मळे छे અને અનેક દેશોની અંદર એનો વેપાર કરી, એક્સપોર્ટ કરી, મોકલી અને સરકારને એમાંથી 18% હિસ્સો છે એ આવા કૃષિ પેદાશોમાંથી મળે છે। ખેતી છે એ વિદેશી હુંડિયામણ પ્રાપ્ત કરવા માટે પણ ખેતી છે એ સૌથી વધારે ઉપયોગી છે। આમ ભારતમાં ખેતી એ જ મુખ્ય વ્યવસાય હતો અને ખેતીથી 60% લોકોને રોજગારી મળે છે, સરકારની આવક છે એમાંની 22% સરકારને આવક ખેતીમાંથી મળે છે, 18% હિસ્સો છે એ સરકારને નિકાસ વેપાર મારફતે મળે છે, વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે, એટલા માટે ભારત એક કૃષિ પ્રધાન દેશ કહેવામાં આવે છે। તો આપણે વાત કરી કે ખેડૂતો છે એ ખેડૂતો છે એ વર્ષમાં એક કરતાં ઘણીવાર વધારે પાક લીએ છે, શિયાળુ પાક, ઉનાળુ પાક, ચોમાસુ પાક, સુકા કે ખેડૂતો ફળદ્રુપ મેદાનો, બારે માસ પાક લઈ શકાય તેવી અનુકૂળ આબોહવા, આ ઉપરાંત સિંચાઈ કુશળ અને મહેનતુ ખેડૂતો છે, જેના કારણે ખેડૂતો વર્ષમાં એક કરતાં વધારે પાક લઈ શકે છે। અનુકૂળ આબોહવા છે, અનુકૂળ જમીન છે, કુશળ અને મહેનતુ ખેડૂતો છે, સિંચાઈની પૂરતી સગવડતાઓ છે અને એના કારણે પણ મોટાભાગના વિસ્તારના ખેડૂતો છે એ વર્ષમાં એક કરતાં વધારે પાક પણ લઈ શકે છે। છતાં પણ આપણે વાત કરી કે ઘણા બધા વિસ્તારમાં ખેડૂતો ખેતી ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શક્યા નથી। શા માટે? કે ખેડૂતો ખેતી ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શક્યા નથી, તો એના પાછળના ઘણા બધા કારણો જવાબદાર છે, જેમાં આપણે વાત કરી કે ગરીબ અને નિરક્ષર ખેડૂતો, સિંચાઈની અપૂરતી સગવડતાઓ,
रासायणिक खातरो जंतुनाशक दवाओनो ओछो उपयोग टेक्नोलॉजी प्रत्येनी सूख एटले के टेक्नोलॉजीनो ओछो उपयोग करता होय नवा नवा प्रयोगशीलता प्रत्ये उदासीन वलण आ उपरांत कुटुंबनुं मोटू कद वस्ती वधारो वरसादनी अनियमितता अने अनिश्चितता शिक्षित वर्गनुं खेतीमां न जोड़ावुं आ साथे खेतीने नीचा कक्षानो दरज्जो आपवो आवा घणा बधा कारणसर खेती क्षेत्रे भारत देश विकास साधी शकतो नथी। खेडूतोनी आवी परिस्थिति छे કે ભાઈ વસ્તી વધારો છે, કુટુંબનું મોટું કદ છે, નાના કદના ખેતરો છે, સિંચાઈની અપૂરતી સગવડતાઓ છે, વરસાદની અનિયમિતતા અને અનિશ્ચિતતા છે, ગરીબ અને નિરક્ષર ખેડૂતો છે, રાસાયણિક ખાતરો જંતુનાશક દવાઓનો ઓછો ઉપયોગ કરે છે, વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિનો ઓછો ઉપયોગ કરે છે, શિક્ષિત વર્ગ છે, ભણેલ ગણેલ લોકો છે, ખેતી કરતા નથી, ખેતીને નીચા કક્ષાનો દરજ્જો આપવામાં આવે છે, આવા ઘણા બધા કારણસર ખેતી ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શકાયો નથી। હવે આપણે વાત કરી કે વૈશ્વિક ઉત્પાદનની અંદર પણ ભારત ખેતી ક્ષેત્રે છે એ પછાત રહી ગયું છે। ખરેખર તો ખેતી એ જ ભારતનો મુખ્ય વ્યવસાય છે, કારણ કે ઘણા બધા ઉદ્યોગોનો કાચો માલ છે એ ખેતી પૂરી પાડે છે, નિકાસ વેપાર માટે ઉપયોગી છે, આ સિવાય રાષ્ટ્રીય આવક વધારવા માટે ઉપયોગી છે, લોકોને 60% લોકોને રોજગારી પણ પૂરી પાડે છે। છતાં પણ આવા ઘણા બધા કારણસર ખેતી ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શકાયો નથી। નેક્સ્ટ આપણે વાત કરી કે કૃષિના પ્રકારો, તો ખેતીના મુખ્ય પ્રકારો, આ પહેલો પ્રશ્ન છે કે કૃષિના પ્રકારો વિશે નોંધ લખો, જેમાં 6 પ્રકારો આપણે લખેલા છે। જીવન નિર્વાહ ખેતી, આત્મનિર્વાહ ખેતી અથવા તો આત્મનિર્વાહ ખેતી, સૂકી ખેતી, આદ્ર ખેતી, સ્થળાંતરિત ખેતી, બાગાયતી ખેતી અને સઘન ખેતી। તો પહેલી આપણે વાત કરી કે જીવન નિર્વાહ ખેતી કોને કહેવાય, તો કે જે ખેડૂતો ખેતીમાં ઉત્પાદન કરે છે એ માત્ર ને માત્ર ઓછું ઉત્પાદન થાય છે, અને એ એટલું ઓછું ઉત્પાદન થાય છે કે માત્ર ને માત્ર પોતાના ઘરના ભરણ પોષણમાં જ ઉત્પાદન વપરાઈ જાય છે। તો આ પ્રકારે કરવામાં આવતી ખેતીને જીવન નિર્વાહ ખેતી કહેવામાં આવે અથવા તો આત્મનિર્વાહ ખેતી કહેવામાં આવે, કે આત્મ એટલે પોતાનું, માત્ર પોતાના ઘરનું ભરણ પોષણ થતું હોય એટલા પૂરતું જ ઉત્પાદન થાય તેને આત્મનિર્વાહ ખેતી કહેવામાં આવે અથવા તો જીવન નિર્વાહ ખેતી કહેવામાં આવે, કે ખેડૂતોની આર્થિક સ્થિતિ પ્રમાણમાં નબળી છે અને જેના કારણે જે પણ ઉત્પાદન થાય છે એ ઉત્પાદન માત્ર ને માત્ર બહુ ઓછું થાય છે અને એ ઉત્પાદન પોતાના ઘરના ભરણ પોષણમાં જ વપરાઈ જાય છે, કારણ કે ગરીબ અને નિરક્ષર ખેડૂતો છે, આ સાથે નાના કદના ખેતરો છે, રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવો તેમને પોસાય એમ નથી, આ સાથે સિંચાઈની અપૂરતી સગવડતાઓ છે, જમીનના ટુકડાઓ પણ ખૂબ જ નાના છે, માત્ર ને માત્ર બહુ ઓછી જમીનો હોય, ગરીબ અને નિરક્ષર ખેડૂતો હોય, રાસાયણિક ખાતરો જંતુનાશક દવાઓનો ઓછો ઉપયોગ કરવો પોસાય એમ ન હોય, યંત્રોનો ઓછો ઉપયોગ કરતા હોય, આવા ઘણા બધા કારણસર ઉત્પાદન બહુ ઓછું થાય અને ઉત્પાદન એટલું ઓછું થાય છે કે એ માત્ર ને માત્ર પોતાના ઘરના ભરણ પોષણમાં જ વપરાઈ જાય છે। આ પ્રકારે કરવામાં આવતી ખેતીને આત્મનિર્વાહ ખેતી કહેવામાં આવે છે અથવા તો જીવન નિર્વાહ ખેતી કહેવામાં આવે। અને ત્યાર પછી આપણે વાત કરી કે સૂકી ખેતી, તો સૂકી ખેતી કેને કહેવાય, જ્યાં વરસાદ ઓછો પડતો હોય અને સિંચાઈની સગવડતાઓ પણ બહુ ઓછી હોય, જ્યાં વરસાદ, નામ ઉપરથી જ આપણને ખબર પડી જાય કે સૂકી ખેતી કેને કહેવાય, જ્યાં વરસાદ ઓછો પડતો હોય
ત્યાં સિંચાઈની સગવડતાઓ પણ ખૂબ જ ઓછી હોય અને માત્ર વરસાદ ઉપર આધારિત હોય એવી ખેતીને સૂકી ખેતી કહેવામાં આવે। અને જ્યારે પણ વરસાદ પડે ત્યારે ભેજના આધારે થોડું ઘણું પાણી હોય અને ઈ પાણીને લીધે માત્ર વર્ષમાં એક જ વાર પાક લઈ શકાતો હોય। જ્યાં વરસાદ એકદમ ઓછો પડતો હોય, સિંચાઈની સગવડતાઓ પણ ઓછી હોય, તો આ પ્રકારે કરવામાં આવતી ખેતીને સૂકી ખેતી કહેવામાં આવે। અને આવી સૂકી ખેતી છે એ મોટે ભાગે ગુજરાતની અંદર આપણે વાત કરી તો ભાલ પ્રદેશમાં ઘઉં અને ચણાનું વાવેતર થાય છે। આ સિવાય જુવાર, બાજરી, મકાઈ જેવા પાકોનું વાવેતર છે એ સૂકી ખેતીમાં થાય। તો જુવાર, બાજરી, કઠોળ જેવા પાકોની ખેતી છે એ સૂકી ખેતીમાં થાય છે, કારણ કે એકદમ વરસાદ ઓછો, ગરમીનું પ્રમાણ સૌથી વધારે હોય ત્યારે જુવાર, બાજરી અને કઠોળના પાકનું વાવેતર થાય। ગુજરાતની આપણે વાત કરી તો ગુજરાતના ભાલ પ્રદેશમાં જ્યારે ચોમાસું પૂરું થઈ ગયા પછી ભેજવાળી જમીનમાં ઘઉં અને ચણા બે પાકનું વાવેતર કરી શકાય છે। આ થઈ સૂકી ખેતીની વાત। ત્યાર પછી ત્રીજું આવે છે આદ્ર ખેતી। આદ્ર ખેતી એટલે કે ભીની ખેતી, આદ્રનો અર્થ થાય ભીનું। અને આદ્ર ખેતી અથવા તો ભીની ખેતી, તો આ ભીની ખેતી કોને કહેવાય? સૂકી ખેતીથી એકદમ વિરોધમાં, જ્યાં વરસાદ વધારે પડતો હોય, જ્યાં સિંચાઈની સગવડતાઓ સૌથી વધારે હોય અને જ્યાં વરસાદ પડે ત્યાર પછી વર્ષમાં એક કરતાં વધારે પાક લઈ શકાતા હોય, જ્યાં વરસાદ વધુ હોય, સિંચાઈની સગવડતાઓ પણ વધારે હોય, જ્યાં ખેડૂતો વર્ષમાં એક કરતાં વધારે પાક લઈ શકાતા હોય, તો આ પ્રકારે કરવામાં આવતી ખેતીને આદ્ર ખેતી કહેવામાં આવે। ડાંગર, શેરડી, શાકભાજી વગેરેની જે કપાસ, ઘઉં, શાકભાજી, ડાંગર, શેરડી વગેરે પાકની ખેતી છે એ આદ્ર ખેતીમાં થાય, જ્યાં વરસાદ વધારે, સિંચાઈની સગવડતાઓ પણ વધારે અને જ્યાં વર્ષમાં એક કરતાં વધારે પાક લઈ શકાતા હોય આવી ખેતીને આદ્ર ખેતી કહેવામાં આવે, એટલે કે ભીની ખેતી। ડાંગર, શેરડી, શાકભાજી, કપાસ, ઘઉં વગેરે આદ્ર ખેતી છે, ત્યાં આ પાકનું વાવેતર કરી શકાય છે। નેક્સ્ટ ચોથી ખેતી છે એ સ્થળાંતરિત ખેતી। તો સ્થળાંતરિત ખેતી કોને કહેવાય? જેને બીજા અર્થમાં ઝૂમ પ્રકારની ખેતી કહેવામાં આવે, કે મોટે ભાગે આપણે જોતા હોય કે આ પ્રકારની ખેતીમાં જંગલોના વૃક્ષોને કાપી નાખવામાં આવે, કાપી નાખી અને ત્યાર પછી જમીનને ફળદ્રુપ બનાવી અને ત્યાં ખેતી કરવામાં આવે। જંગલોના વૃક્ષો છે મોટે ભાગે, ગીચ જંગલોની અંદર આ પ્રકારની ખેતી થાય, કે પહેલાં જંગલોના વૃક્ષોને કાપી નાખવામાં આવે, કાપી નાખી અને ત્યાર પછી જંગલોના વૃક્ષો કાપી અથવા તો બાળીને ત્યાંની જમીનને ફળદ્રુપ બનાવવામાં આવે અને ત્યાં ખેતી કરવામાં, બે ત્રણ વર્ષ બાદ જમીનની ફળદ્રુપતા ધીમે ધીમે ઘટવા લાગે એટલે એ વિસ્તાર છોડી અને બીજા વિસ્તારમાં ખેતી કરવા માટે પાછા જાય છે, તેને સ્થળાંતરિત ખેતી કહેવામાં આવે અથવા તો ઝૂમ પ્રકારની ખેતી કહેવામાં આવે છે। મોટે ભાગે ધાન્ય પાક અને શાકભાજી, મોટે ભાગે ધાન્ય પાક અને શાકભાજીની ખેતી કરવામાં આવે છે અને આ ખેતીમાં ઉત્પાદન બહુ ઓછું થાય છે। શું કામ ઉત્પાદન ઓછું થાય? તો કે જંગલને પહેલાં તો સાફ કરી, વૃક્ષોને કાપી, બાળી અને ત્યાં ખેતી કરવામાં આવે છે, મોટે ભાગે ગીચ જંગલોવાળા વિસ્તારમાં આ પ્રકારની ખેતી થાય। બે ત્રણ વર્ષ ખેતી કર્યા પછી જમીનની ફળદ્રુપતા ઘટવા લાગે એટલે એ વિસ્તાર છોડી અને બીજા વિસ્તારમાં ખેતી કરવા માટે જાય। શું કર્યું? સ્થળાંતર। ધાન્ય પાક અને શાકભાજી ખાસ કરી આ પ્રકારની
खेती में धान्य पाक अने शाकभाजी की खेती थाय अने उत्पादन से ए खूब ओछू थाय छे। कारण के मोटे भागे उत्पादन से कारण के जमीन की फलद्रुपता धीमे 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 घटवा लगे अने घटवा लगे एटले उत्पादन एकदम ओछू थाय छे। धान्य पाक अने शाकभाजी की खेती आ प्रकारे करवामां आवे छे। त्यार पछी बागायती खेती, तो बागायती खेती कोने कहेवाय के बगीचाओ सामान्य रीते आपणे वात करी के बगीचाओ अने वाड़ीओमां लेवामां आवता पाकने बागायती खेती कहेवामां आवे, जेमां खूब ज लांबा समय सुधी उत्पादन करवू होय त्यारे आ प्रकारनी बागायती खेती छे करवामां आवे छे। परंतु बागायती खेती करवा माटे जे आपणे वात करी के भाई रबर, चा, कॉफी, कोको, फळ फळादि वगैरेनी जे खेती करवामां आवे छे, सफरजन, केरी, संतरा, द्राक्ष, लींबु, खारेक, आंबड़ा वगैरेनी जे खेती करवामां आवे छे एने बागायती खेती कहेवामां आवे। अने आवी बागायती खेती मोटे भागे लांबा समय सुधी उत्पादन करवू होय त्यारे आ प्रकारनी बागायती खेती करवामां आवे। अने आ बागायती खेती करवा माटे सौथी वधारे पेली आपणे वात करी तो मावजत अने सार संभाळ चीवटपूर्वक करवामां आवे, कारण के आमां खर्च सौथी वधारे थाय। कारण के आ बागायती खेती करवा माटे मोंघा रसायणों, दवाओ, यंत्रों, वीज आ सिवाय मूड़ी आयोजन, मूड़ी रोकाण, कुशलता, टेक्नोलॉजिकल ज्ञान, यंत्रों आ साथे परीक्षण, सिंचाई परीक्षण, संग्रहण अने परिवहननी सुविधाओ खास होवी जोईए। के बागायती खेती सामान्य लोको करी शकता नथी, कारण के बागायती खेती करवा माटे सुदृढ़ आयोजन जोईए, टेक्नोलॉजिकल ज्ञान जोईए, मोंघा यंत्रों जोईए, आ साथे मोंघी बियारणों, दवाओ, खातरो आ सिवाय परिवहननी सुविधाओ जोईए, सतत सार संभाळ देखभाळ राखवी पड़े, आ साथे टेक्निकल ज्ञान होवू जोईए, सतत परीक्षण सतत ध्यान राखवू जोईए, संग्रहण एने राखवा माटेनी सुविधाओ होवी जोईए, परिवहननी सुविधाओ होवी जोईए। तो आ प्रकारे जे खेती करवामां आवे छे जे मोटे भागे आपणे जोता होय के रबर, चा, कॉफी, फळ फळादि, कोको, नारियल वगैरेनी जे खेती करवामां आवे छे ने बागायती खेती कहेवામાં મોટે ભાગે આપણે જોતા હોય કે ગ્રીન હાઉસની અંદર જે ખેતી થાય છે, બગીચાઓમાં થાય છે, એ આ પ્રકારની બાગાયતી ખેતી હોય છે। અને એ બાગાયતી ખેતી કરવા માટે સૌથી વધારે તેમાં મૂડી રોકાણ કરવું પડે, સુદૃઢ આયોજન હોવું જોઈએ, ટેકનિકલ જ્ઞાન હોવા જોઈએ, મોંઘી દવાઓ, રસાયણો, પરીક્ષણ, સંગ્રહણ, પરિવહનની સુવિધાઓ, યંત્રો વગેરેની સુવિધાઓ હોવી જોઈએ, તો અને તો જ માત્ર બાગાયતી ખેતી કરી શકાય છે। ત્યાર પછી આપણે વાત કરી કે સઘન ખેતી, કે સઘન ખેતી કેને કહેવામાં આવે કે જ્યાં સિંચાઈની વધારે સગવડો હોય, અને જ્યાં સિંચાઈની વધારે સગવડો હોય જ્યાં ખેડૂતો રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ અને યંત્રોનો ઉપયોગ કરીને પાકનું ઉત્પાદન સૌથી વધારે કરતા હોય, જ્યાં સિંચાઈની સારી સગવડ હોય અને વર્ષમાં એકથી વધુ પાક લઈ શકતા હોય, જ્યાં ખેડૂતો રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ અને યંત્રોનો ઉપયોગ કરીને વર્ષમાં એક કરતાં વધારે પાક લઈ શકતા હોય, સિંચાઈની વધારે સગવડની સાથે સાથે રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ અને યંત્રોનો ઉપયોગ કરીને ખેડૂતો વર્ષમાં એક કરતાં વધારે પાક લઈ શકતા હોય, તો આ પ્રકારે કરવામાં આવતી ખેતીને સઘન ખેતી કહેવામાં આવે। અને સઘન ખેતીને બીજા અર્થમાં વ્યાપારી ખેતી પણ કહેવામાં, મોટે ભાગે ખેડૂતો છે તે આમાં રોકડિયા પાકોનું વાવેતર સૌથી વધારે કરે, કે જે પાકની બજારમાં સૌથી વધારે માંગ હોય તો ખેડૂતને સૌથી વધારે ફાયદો થાય, એટલે મોટે ભાગે ખેડૂતો છે એ રોકડિયા પાકનું વાવેતર કરે છે।
आ प्रकारे करवामां आवती खेती ने सघन खेती अथवा तो व्यापारी खेती कहेवामां आवे। अने आनाथी खेडूतोने घणो बधो आर्थिक लाभ पण थाय छे। अने आ प्रकारनी खेती हेठळनो विस्तार छे ए दिन प्रतिदिन वधतो जाय छे। अने आर्थिक वर्तर वधारे मळतुं होवाथी खेडूतोने आर्थिक लाभ पैसानो लाभ सौथी वधारे थतो होवाथी आ खेतीने व्यापारी खेती तरीके पण ओळखवामां आवे छे। तो आपणे आजे जे मुद्दानी वात करी कृषिना प्रकार, चार मार्कनो पहेलो प्रश्न छे मोस्ट आईएमपी के कृषिना प्रकारो विशे नोंध लखो, तो એની અંદર આપણે છ મુદ્દા લખવાના થાય કે એ છે છ મુદ્દાઓ છે કે ખેતીના પ્રકારો કેટલા છે, કયા કયા દરેક પ્રકારો વિશે નોંધ લખો। તો છ મુદ્દાઓ, જીવન નિર્વાહ ખેતી અથવા તો આત્મનિર્વાહ ખેતી, આદ્ર ખેતી, શુષ્ક ખેતી, સ્થળાંતરિત ખેતી, બાગાયતી ખેતી અને સઘન ખેતી। જે મોટે ભાગે આ પ્રકારનો પ્રશ્ન છે એ બોર્ડની પરીક્ષામાં સૌથી વધારે પૂછાય છે। તો આજે આપણે હોમવર્કની વાત કરીએ તો હોમવર્કની અંદર આપણે એક પ્રશ્ન લખવાનો છે, જે પ્રશ્ન છે કૃષિના પ્રકારો વિશે નોંધ લખો। હોમવર્કની અંદર ચાર માર્કનો એક પ્રશ્ન લખવાનો છે કે ભાઈ કૃષિના પ્રકારો વિશે નોંધ લખો। આ પ્રશ્ન આપણે લખવાનો છે અને પાકો કરવાનો છે, જેમાં આપણે ચારે ચાર મુદ્દાઓ અને સોરી છે છ મુદ્દાઓ વિશે વિસ્તૃત માહિતી આપણે લખવાની છે। ભાઈ ખેતીના પ્રકારો કેટલા છે, કયા કયા અને કેવી રીતે કયા પ્રકારની ખેતી થાય છે। આ હોમવર્કની અંદર એક પ્રશ્ન લખવાનો છે કૃષિના પ્રકારો વિશે નોંધ લખો। આ પ્રશ્ન હોમવર્કમાં આપણે લખવાનો છે અને પાકો કરવાનો છે। અસ્તુ, જય ગુરુદેવ।